ની નિશાની કરવાની છે. એના પછી ડોલ અને જગ, તો બંને માંથી વધારે પાણી શેમાં આવશે? તો ડોલ માં, અને ઓછું આવશે જગ ની અંદર. ત્યારબાદ અહીં મોટો જગ છે અને પિચકારી છે, તો બંને માંથી વધારે પાણી આ જગ ની અંદર અને ઓછું પાણી આ પિચકારી ની અંદર આવશે. તો બાળકો, જો આ બધા જ ઉદાહરણો આપણે જોઈ ગયા છીએ કે કયા પાણી ની અંદર વધારે કે ઓછું પાણી કયા વાસણ ની અંદર હશે તે આપણે જોઈ ગયું. હવે અહીં આપણે જોઈશું પ્રવાહી વસ્તુ એટલે કે પ્રવાહી અણુઓના માપના સરવાળા. જેમ કે અહીં 5 લિટર વત્તા 7 લિટર, તો 5 ની અંદર 7 ઉમેરો કેટલા થાય? 12 લિટર. આપણે સરવાળા તો જોયા છે, તમે અહીં જોઈ શકશો એક નવો શબ્દ, પ્રવાહી વસ્તુ એકમનો માપનનો શબ્દ. તો લિટર, મિલિલિટર જેવા માપનની અંદર પ્રવાહી વસ્તુનું માપન થાય છે. તો અહીં 5 લિટર વત્તા 7 લિટર, સીધું તમારે 12 જ લખી દેવાનું નથી, પરંતુ જે પાછળ શબ્દો હોય, લિટર હોય, મિલી હોય, તે તમારે સાથે લખવાનો છે. આ પ્રવાહી વસ્તુના માપનને આપણે સરવાળા કરી રહ્યા છીએ. તેવી જ રીતે 22 વત્તા 4, તો 2 અને 4 કેટલા થાય? 6, અને 2 2, તો બરાબર સરવાળો આપણે જેમ કરીએ છીએ તેમ જ કરવાનું છે. ફક્ત પાછળ શબ્દનો ફરક પડે છે, જેમ કે અહીં મિલી છે, તમારે નીચે પણ મિલી લખવાનું છે. તેવી જ રીતે 12 બાકીની અંદર 8 લિટર માંથી 5 લિટર બાદ કરો, એટલે કે અંક 8 માંથી 3 બાદ કરો, તો કેટલું આવશે? 5 લિટર. કારણ 8 માંથી 3 બાદ કરો, શું આવશે? 5. પણ શું લિટર કે મિલી, તો ઉપર જે શબ્દ હોય, જે માપનનો ઉપયોગ થયો હોય, એકમનો ઉપયોગ થયો હોય, એ શબ્દ તમારે નીચે લખવાનો છે કે 8 માંથી 3 બાદ કરો, તો 5 લિટર પ્રવાહી થાય. બરાબર. તેવી જ રીતે 6 માંથી 9 માંથી 6 બાદ કરો, તો કેટલા થશે? 3. પણ શું લિટર કે લિટર શબ્દ સાથે તમારે લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો, ખાલી સંખ્યા લખવાની નથી, જે પણ એકમ હોય, લિટર હોય, મિલિલિટર હોય, એ તમારે અહીં લખવાનું છે. ત્યારે તમારો દાખલો સાચો પડશે. તો બાળકો, અહીં આપણે પ્રકરણ 5, 6 અને 7 ના મુખ્ય મુદ્દાઓની વાત કરી, જે પરીક્ષા લક્ષી મુદ્દાઓ છે, તમને પરીક્ષામાં ઉપયોગી પણ થશે. બાળકો, શું તમારે સ્વાધ્યાય પોથીની સાથે સાથે પાઠ્યપુસ્તક પણ પુનરાવર્તન એનું કરવાનું છે. એક નજર પાઠ્યપુસ્તક તરફ પણ તમારે જોઈ લેવાનું છે. આપણે પાઠ્યપુસ્તકમાં જે શીખ્યા અને સાથે સાથે સ્વાધ્યાય